सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळान स्वामी हरिस्मृति ग्रंथनी अंदर पांचमी चिंतामणि એમાં ભગવાનના મહાત્મ્યનું રસપાન કરાવતા આપણને છેલ્લે એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ જે મળ્યા છે એ સચ્ચિદાનંદ દિવ્ય મૂર્તિ છે, પરમ કલ્યાણકારી છે, નવતમ મૂર્તિ છે. કહેતા બ્રહ્માંડમાં ક્યારેય આ મૂર્તિ આવી નથી, પહેલી જ વખત મહારાજ પધાર્યા છે. બધાથી ન્યારી આ મૂર્તિ છે. કોટી બ્રહ્માંડાધીશ બ્રહ્માંડોના પણ અધિપતિ છે, બ્રહ્માંડાધિપતિઓના પણ અધિપતિ છે. ધર્મ ધુરંધર છે, ભક્તિ ધર્મના નંદન છે, અલૌકિક મૂર્તિ એવા ભગવાન છે જેને જોતા જન્મને મૃત્યુનું દુઃખ જાય છે, અને કાળ માયા એના પણ જે નિયંતા છે એવા અનેક ગુણોના સાગરથી ભરેલા ગુણવંતા ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા છે એમ સ્વામી કે હું જાણું છું. આગળ સ્વામી લખે છે, તમે બહુ બ્રહ્માના સ્વામી જીવન જાણો છો, અકળ મૂર્તિ અંતર જામી જીવન જાણો છો, પતિત પાવન શરણ શરણ જીવન જાણો છો, અધમો ધારણ અગહરણ જીવન જાણો છો, નખ શિખ મૂર્તિ મંગળ રૂપ જીવન જાણો છો, આવે જોયે સુખ અનોપ જીવન જાણો છો, આનંદ પાવ આનંદ કર જીવન જાણો છો, આનંદમાં મુખ મનોહર જીવન જાણો છો. સ્વામી લખે છે, હે નાથ, તમે બહુ બ્રહ્માના સ્વામી છો. બહુ એટલે શિવ, બ્રહ્માજી, વિષ્ણુ જે આ બ્રહ્માંડના અધિપત્યો છે એના તમે સ્વામી છો. તમે જ્યાં સુધી એમને આજ્ઞા ન કરો, એ જ્યાં સુધી તમને ધારીને કાર્ય ન કરે ત્યાં સુધી કોઈ કાર્ય સમર્થ કોઈ કાર્ય કરવા સમર્થ થતું નથી. એ આટલા સમર્થ દેખાય છે, પરંતુ હે પ્રભુ, એ તમારા વડે સમર્થ છે. એ સ્વયં સમર્થ નથી, એ તમારા આધારિત સમર્થ છે. તમારા આધારે એમની પાસે ઐશ્વર્ય છે, તમારા આધારે એમની પાસે શક્તિ છે. બ્રહ્માંડોના અધિપત્યો અને બ્રહ્માંડોના ભગવાન તરીકે એ તમારા ભગવાનપણાને લીધે ગણાય છે, એવા તમે છો. જેને બહુ બ્રહ્મા
જેની પાસેથી શક્તિ મેળવીને આટલા મોટા કાર્યો કરે છે, સવિકલ્પ મુક્તો છે, પોતાની એક ભગવાનની સેવા સમજીને પણ પોતાને એ જગત સર્જવાનો એક રાગ પડ્યો છે, જગતનું સંચાલન કરવાનો એક રાગ છે, જે ઐશ્વર્યાથી સૃષ્ટિના બધા ઈશ્વરો છે જેમની શક્તિની ખાલી કલ્પના કરીએ ને તો પણ આપણે એ કલ્પના કરવાય સમર્થ નથી. શિવજીની શક્તિ, બ્રહ્માજીની શક્તિ અને વિષ્ણુ ભગવાનની શક્તિ, આ ત્રણની શક્તિ એનો કોઈ વિચાર કરે ને, કલ્પનાતીત વસ્તુ છે, આપણી કલ્પનામાં નથી બેસે એવું. એવા જે છે બ્રહ્માજી આ રચેલી સૃષ્ટિ આજે સાયન્સ આ સૃષ્ટિનો કોઈ જગ્યાએ પાર નથી પામી શકતું. જેટલું બ્રહ્માજીએ રચ્યું છે આ બ્રહ્માંડમાં, એમાંના 2% પાર્ટ પણ સાયન્સ નથી જાણતું. 0% સાયન્સ જાણતું થયું છે. ચંદ્ર ઉપર ગયું, દરિયાના તળિયે ગયું, આ ઉપગ્રહ આટલો દૂર છે, આટલા પ્રકાશવર્ષ દૂર છે, આ હિલિયમનો છે, અહીંયા આગળ પાણી જ છે, અહીંયા આગળ આમ જ છે, એ જે ગોત્યું છે ને એ 0.% અંદર આવે એવું બ્રહ્માની સૃષ્ટિનું ગોત્યું છે. પુરુષોત્તમની સૃષ્ટિ એની સમજ આવે એવી નથી. એક બ્રહ્માજીની સૃષ્ટિનો જો અંત ના આવે, લૌકિક છે એનો અંત નથી આવતો, એમાં હજુ જેટલું જોવે છે એટલું ઊંડું મળતું જ જાય છે ને, રોજ નવું. એટલે તો એ સંસ્થાઓ ચાલે છે. બાકી આ સંશોધનની સંસ્થાઓ બંધ ના થઈ જાય, આખા બ્રહ્માંડનો પાર આવી જાય તો પછી સાયન્ટિસ્ટો કરે શું બેઠા? એટલે ભગવાને બધાનો બિઝનેસ ચાલુ રહેવું રાખ્યું છે. ભગવાને પહેલેથી આયોજન કર્યું હતું, કાંઈ 22મી સદીમાં મોટા મોટા સાયન્ટિસ્ટો થશે, મોટી મોટી લેબો નખાશે, મોટા મોટા નાસા જેવી કંપનીઓ નખાશે. એટલે આપણે એક કામ કરો, બ્રહ્માજીને કે એવું રચો કે બધાની જોબો ચાલુ રહે. એવું રચાયું છે બ્રહ્માજી પાસે કે હજુ આ જ દિવસ સુધી સંશોધનકર્તાઓને સ્પેસમાં જાય છે, 6-6 મહિના સ્પેસમાં રહે છે, છતાં પણ હજુ આ જ દિવસ સુધી એમ જ થાય છે, ખબર નહીં આનો અંત ક્યાં હશે, ખબર નહીં આમાં કેટલા આશ્ચર્યો પડ્યા છે. ગમે એવો બુદ્ધિવાળો થયો, સ્પેસમાં 6-6 મહિના રહેતા થયા, ક્યાં ઘર બાંધી દીધા સ્પેસમાં 6-6 મહિનાના. સાયન્ટિસ્ટો ત્યાં જાય, રાત નહીં દિવસ નહીં એવી જગ્યાએ જઈને રહે, 24 કલાક સૂર્ય મળે, ત્યાંથી બધું જોવે. આટલી તાકાતવાળો વ્યક્તિ થયો છે, છતાં પણ બ્રહ્માની સૃષ્ટિના પારને પામી શકતો નથી, હજુ નથી પામી શકતો, નહીં પામી શકે, પામી શકતો નથી અને નહીં પામી શકે. હા, નવું શોધ્યા કરશે. બ્રહ્માજીની સૃષ્ટિમાં થયેલું બધું નવું શોધ્યા કરશે, કારણ કે એને સંતા કુકડી રમાડવા માટે બ્રહ્માજી આ રચ્યું છે. એક ગોતવા જાય ને બીજું મળે, બીજું ગોતવા જાય ને ત્રીજું મળે, રહસ્ય મળ્યા જ કરે, અને એ નવું મૂક્યા જ કરે. આ નવું મળ્યું. નવું કાંઈ નથી મળ્યું, જે હતું એ જે નહોતી ખબર એ મળ્યું છે. નવું કશું નથી મળ્યું, જે હતું જ યુગો યુગાંતરથી હતું, પણ તમને આજે મળ્યું એટલે એમને કીધું કે અમને નવું મળ્યું, આપણને આપ્યું કે આમ નવું મળ્યું, એટલે આપણને લાગે કે આ કંઈક નવું સંશોધન કર્યું છે. નવું કાંઈ નથી, બધું જ હતું, આપણને આ જ મળ્યું. વિમાન નવા ગોત્યા, વિમાન ઉડવાનું નવું ગોત્યું. ના, વિમાન હતા જ, પુષ્પક વિમાન નહોતું રાવણ પાસે, તો વિમાનની રચના, વિમાનો હતા એ તો શાસ્ત્રોમાં વર્ષો પહેલાંનું લખેલું છે. આપણને આજે મળ્યા હતા જ, કોઈ વસ્તુ એવી નહોતી કે જે નહોતી ના જ મળી, હતી જ પણ ખબર ના પડી. હું એ સમજાવવા માગું છું કે બ્રહ્માજીની સૃષ્ટિનો અંત, કે બ્રહ્માજીની સૃષ્ટિનો અંત રહેવા દઈએ, બ્રહ્માજીની સૃષ્ટિનો 2% ભાગ પણ આજે હજુ બુદ્ધિશાળી વ્યક્તિઓ નથી ખોળી શક્યા,
લાગે છે કે અડધું બ્રહ્માંડ ખોળી નાખ્યું ત્યાં કંઈક નવું મળે એટલે એવું લાગે છે કે હજુ કંઈક છે, હજુ આપણે જોઈએ એવું માનતા હતા એવું નહોતું. આપણે માનતા હતા કે બસ નવ જ ગ્રહ છે, ના નવ નથી ઘણા છે. આપણે માનતા હતા સૂર્ય એક, ના ના હજુ તો બીજા 12 સૂર્ય મળે. તમે તમારા ગોત્યા જ કરો કે હાથ પેઢી નહીં, 71 પેઢી નહીં, 84 લાખ પેઢી આખી આખી ગોતશે ને તો એ બ્રહ્માજીની સૃષ્ટિનો અંત નહીં આવે. બ્રહ્માજીએ પોતે આ સૃષ્ટિમાં એટલા રહસ્યો તો બ્રહ્માએ મૂક્યા છે. તો બ્રહ્માજીએ જો એટલા રહસ્યો મૂક્યા હોય બરાબર, તો એ બ્રહ્માજીએ જેના થકી શક્તિ મેળવી એ વિરાટ કેવા હશે, એ કેટલા અગમ્ય હશે. બ્રહ્માજીને, બ્રહ્માજી પોતે તો અગમ્ય પણ બ્રહ્માજીની સૃષ્ટિ અગમ્ય. બ્રહ્માજીની સૃષ્ટિ પોતાની રચેલી છે એ અગમ્ય છે, તો બ્રહ્માજીનો પાર કોણ પામી શકે? અને જો બ્રહ્માજીનો પાર ન પમાય તો બ્રહ્માજી જેની ઉપાસના કરીને શક્તિશાળી થયા છે એ વિરાટ પુરુષનો પાર કેમ પમાય? અને વિરાટ પુરુષનો પાર ન પમાય તો વિરાટ પુરુષ જે પ્રધાન પુરુષની ઉપાસના કરીને એટલા સમર્થ થયા છે એનો પાર કેમ પમાય? અને વિરાટ પુરુષથી પર પ્રધાન પુરુષનો પાર ન પમાય તો એ જેની ઉપાસનાએ કરીને એવા થયા છે એવા પ્રકૃતિ પુરુષ એનો પાર કેમ પમાય? અને પ્રકૃતિ પુરુષનો પાર જો ન પમાય તો જે અક્ષરધામનો એ મુક્ત પુરુષ રૂપે જે કનિષ્ઠ મુક્તમાંથી ઊભો થયો એનો પાર કેમ પમાય? અને એવા એવા કરોડો સવિકલ્પ મુક્તો અને કરોડો ને અબજો ને ખરબો નિર્વિકલ્પ મુક્તો અને અનાદિ મુક્તો એનાથી પર પુરુષોત્તમ નારાયણ એનો પાર કેમ પમાય? એ ભગવાન સ્વામિનારાયણને આપણે કેવી રીતે ઓળખી શકીએ? મારે આ બ્રહ્માજીના સૃષ્ટિનું આટલું બધું વિવેચન કરવા પાછળનું કામ હતું મહારાજ આવડા મોટા છે. બ્રહ્માજી અકળ ને બ્રહ્માજીની સૃષ્ટિ અકળ તેવા અબજો ને ખરબો બ્રહ્માઓ, ખરબો બ્રહ્માઓ જે પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કર્યા કરે છે કે હે પ્રભુ, અમે એક ઘર બનાવ્યું છે 14 માળનું, ક્યારેક અમારા ઘરમાં પધારો. 14 માળનું આ બ્રહ્માંડ છે, એમાં પ્રભુ તમે ક્યારેક પધારો, ક્યારેક પધારો, ક્યારેક પધારો. આ બ્રહ્માંડના બ્રહ્માએ 49 વર્ષ અને 150 પહોર એના, આપણા 49 વર્ષ નહીં એના 49 વર્ષ ને 150 પહોર ભગવાનની સ્તુતિ કરી ત્યારે પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા છે, ત્યારે પધાર્યા છે. એવા પ્રભુ તમે ભવ બ્રહ્માના સ્વામી છો, એટલા મોટા મહારાજ છે, એટલા મોટા મહારાજ. બસ મહારાજ કેટલા મોટા છે ને એ વિચારોમાં પડ્યા રહીએ. એ વિચારોમાં આપણો ટાઈમ જેટલો જશે ને એટલો બીજો વિચારમાં નહીં જાય. હું કેટલો મોટો છું ભૂલો, આપણી અંદર તો કાંઈ માલ નથી. આ બ્રહ્માજીની સૃષ્ટિની અંદર આપણે કોણ? મચ્છરિયું નથી. એ તો જે માણસ એવું બોલે છે ને કે હું આમ ને હું આમ, એ તો મૂરખ છે, પૂરેપૂરો મૂરખ. કશું જ નથી આપણે. એક તો આ ભંગાર, એક પેલું કાચું માટલું એવું શરીર મળ્યું છે. સવારમાં શરદી થઈ જાય ને, સાંજે ખાંસી થઈ જાય ને, બપોર તાવ ચડી જાય, આમાં હું હું વટ કરવા જેવો છે? આમાં કાંઈ વટ કરવા જેવો છે? આમ ઠેબુ વાગે, ગાડીમાં બેઠો હોય ને બીજી ગાડીનું ઠેબુ વાગે, હતો નહોતો, બે હાડકા ભાંગી જાય ને હોસ્પિટલાઇઝ 6 મહિના થાય, આમાં છે હું માલ? જીવ તો ખોટો, હું આમ ને હું આમ ને હું આમ જે કરે છે તો જીવ મૂરખ છે, મૂરખ જ છે. ગમે એટલો શક્તિશાળી હોય, આ પૃથ્વી પરનો મોટા મોટો સત્તાવાળો હોય, મોટા મોટો રૂપિયાવાળો હોય, મોટા મોટો શક્તિવાળો હોય તો પણ કાંઈ નથી, કશું નથી. સ્વર્ગના ઇન્દ્ર સામે એની શક્તિ શું? કશું નથી. માટે સત્સંગે કરીને ભગવાન કેવા મોટા, આવા વિચારો કરવાના. જેટલા એવા વિચારો રહેશે ભગવાન કેવા મોટા, એટલી જગતમાંથી પ્રીતિ તૂટશે. જેટલા એવા વિચારો રહેશે કે મહારાજના મુક્તો કેવડા મોટા, એટલી જગતમાંથી પ્રીતિ તૂટશે. આ મગજ છે ને, એને શું છે, કંઈક જોઈએ. એ જ્યારથી જાગે ત્યારથી એને સૂતા સુધી કંઈક મટીરિયલ જોઈએ ખાવા માટે. મન છે ને, એને ચાલવા માટે કોઈક રસ્તો જોઈએ. એ તમે જાગ્રત અવસ્થામાં આવો ત્યારથી મન ચાલુ કરી દે સંકલ્પ વિકલ્પ. પણ આપણે સંકલ્પ વિકલ્પ જ આવા કરીએ કે મહારાજ કેવા મોટા,
મહારાજ કેવા મોટા, તો એ જો વિચાર્યા કરીએ તો મન એમાં એમાં ગૂંચવાયેલું રહે, મન એમાં ગૂંચવાયેલું રહે એટલે માઇન્ડ એમાં ગૂંચવાયેલું રહે, માઇન્ડ એમાં ગૂંચવાયેલું રહે એટલે આત્મા પણ એમાં ગૂંચવાયેલું રહે. જેમાં મન અને બુદ્ધિ બે જેમાં ગૂંચવાયેલું રહે એમાં જ આત્મા ગૂંચવાયેલો રહે, મન અને બુદ્ધિ જેમાં ગૂંચવાયેલી ના રહે એમાં આત્મા ગૂંચવાયેલો ના રહે. એટલે ભગવાનનો મહિમા વિચારે કરો, ભગવાન કેવા મોટા. સ્વામી કે બહુ બ્રહ્માના સ્વામી અકળ મૂર્તિ. ભગવાન કેવા છે તો કે અકળ મૂર્તિ છે, કોઈ એને કળી ના શકે એવા છે. એક વખત ભગવાન ફરેની ગામમાં બેઠા હતા અને ત્યાં વેલો સોની કરીને હરિભગત એને ત્યાં મહારાજ કથા કરતા હતા. મહારાજ કથા કરતા હતા, તેમાં થયું એવું કે એક આહિર હરિભગત હતો, એ ગોદડું ઓઢીને આવ્યો. આ તો જાડી બુદ્ધિના આહિર તો, પણ આમ ભગવાન ભજવામાં પાતળી બુદ્ધિના, પણ એની ભાષા જાડી. ભગવાન ભજવામાં બહુ પાતળી બુદ્ધિ પણ ભાષા જાડી હતી. એટલે મહારાજ પાસે આવ્યો ને કે મહારાજ મારો તાવ કાઢ, કે કાઢો ના કે જાડી ભાઈ મારો તાવ કાઢ, આવો તો છોડું વચન. એટલે કોઈ સાંભળે તો કોઈને એમ લાગે કે આને બોલવાનું ભાન નથી, પણ એના ભાવમાં ભાવ હોય, એના ભાવને બધા ભાન હોય, પણ એને ભાષાકીય જ્ઞાન ઓછું. એટલે કીધું મહારાજ મારો તાવ કાઢ. મહારાજ કે તારો તાવ તો હું કાઢું, પણ આ ગોદડું ઓઢીને આવ્યો છે ફળિયા મૂકી દે, ન્યા મૂકી દે દૂર. એટલે પેલો આહિર કે મને ઠંડી લાગે છે, તમે તાવ કાઢો પછી હું ગોદડું કાઢું. મહારાજ કે તું ગોદડું કાઢ નાખ. તે એટલે ગોદડું કાઢીને એને બાજુ ઉપર મૂક્યું અને મહારાજે ચપટી વગાડીને તે આનો તાવ ઓલા ગોદડામાં જતો રહ્યો. તાવ ગોદડામાં ગયો, પછી મહારાજે તાવ ગોદડામાં મૂકીને કીધું કે આ તાવને હવે એવું કરીએ, ધોરાજી મોકલી એક શેઠને ઘેર. એ મહારાજ પેલા તાવને કે જા પેલા ધોરાજી ઓલા શેઠ છે ને એને ઘેર જા. તે મહારાજે આવું કીધું ને તે ઓલું ગોદડું હલવા માંડ્યું. ગોદડું હલવા માંડ્યું ને આમ થોડેક સુધી ગોદડું હાલ્યું અને પછી ગોદડું પડી રહ્યું પણ તાવ ગયો. એટલે મહારાજ કે આ તાવ હાલ્યો કે હવે ધોરાજી ઓલા શેઠને લાગશે. બધાને સભાની અંદર આમ વિસ્મિત તો થાય કે ભાઈ ધોરાજી તાવ ગયો, આવું કંઈક આવું તો કંઈ હોતું હશે કે તાવને થોડા પગ હોય તેમ ચાલ્યો જાય, પણ આ રોગ બધા મૂર્તિમાન કીધા છે. મરકીના રોગ ને બધા મહારાજને પૂછવા આવે છે કે અમે આમાં જઈએ કે ના જઈએ, મૂર્તિમાન રોગો છે બધા. એ ગયા, પેલો તાવ ગયો. આ બાજુ ઉપર સભામાં બે સંતો બેઠા હતા, એને શંકા થઈ કે મહારાજે કહી દીધું ધોરાજી ઓલા શેઠને ઘેર જાવ, તે થોડો તાવ જતો રહ્યો હશે. પણ ખરેખર સંતો ભિક્ષા માંગવા ગયા, બીજે દિવસે વિચરણમાં ગયા હશે અને બે દિવસ રોકાયા. ધોરાજીની અંદર ઓલા શેઠને ઘેર જવાનું થયું તો કે ભાઈ શેઠ કેમ નથી, તો કે શેઠ તો છે ને પથારી વસ છે, તાવ આવે જ બે દિવસથી. અને પછી સંતો પાછા આવ્યા ને એટલે મહારાજે તરત પૂછ્યું, સંતો ધોરાજી તાવ પહોંચી ગયો કે? આ પહોંચી ગયો કે શેઠ ઉપર, બોલો આહિર હાજો થઈ ગયો, શેઠ બીમાર થઈ ગયા. તો કે શેઠિયો છે એને તો દવા કરવાના પૈસા હોય ને એ દવા કરશે ને કાઢશે તાવને, પણ આ ગરીબ આહિર એની પાસે રૂપિયા હોય નહીં ને આવો તાવ એને ક્યાંથી વળગે. એટલે મહારાજ કે મોકલ્યો ત્યાં. આવી અકળ મૂર્તિ હતા ભગવાન, કડી ના શકાય. ભગવાન જે કાર્ય કરતા એ કોઈને ખબર ના પડે કે આ કેવી રીતે થઈ ગયું, એવા અકળ મૂર્તિ. ભગવાનના મોટા પુરુષો અકળ મૂર્તિ છે, કળી શકાતા નથી કે આ કેવા છે, ક્યારે કાર્ય કરે છે. જે કાર્યને કોઈ જોઈ ના શકે પણ થયેલું દેખાય, કેવી રીતે થયું કોઈને ખબર ના પડે, સરપ્રાઈઝ. સરપ્રાઈઝ કહે ને આપણે જેને, એવું સરપ્રાઈઝ કાર્ય જેના દ્વારા જ્યારે થાય ત્યારે એને અકળ મૂર્તિ કહેવાય. ભગવાન એવા અકળ મૂર્તિ છે. એટલે કે છે અલૌકિક મૂર્તિ આપે જો એ જન્મ મરણ દુઃખ કાપે. અકળ મૂર્તિ અંતર્યામી, ભગવાન પાછા અંતર્યામી છે. કોઈ વ્યક્તિ ભગવાનથી ગમે એટલું કાંઈ છુપાડવા મથે
પણ ભગવાન પાસે કશું છુપાડી શકાય એવું નથી. ભગવાન દરેકની નાડી પ્રાણ પોતે પોતાના હાથમાં રાખે છે. એકવાર મહારાજ ધોલેરા થઈને ભીમનાથ ગયા, ત્યાં પોલાર પર ગામ છે, ત્યાં મહારાજ પધાર્યા હતા. અને પોલાર પર ગામમાં જ્યારે મહારાજ પધાર્યા ત્યારે થયું એવું કે ગામમાં ચોરા પાસે કનબીનું ખડકીબંધ ઘર હતું. ખડકીને બહાર એક ઓટો હતો, મૃગચર્મ પાથરીને એની ઉપર મહારાજ બેઠા. ઘરમાંથી કોઈ બાઈએ આવીને કહ્યું, મહારાજ ચોરે જાઓ. ત્યારે મહારાજ કે અમને ચોરે ફાવે નહીં, સાંજે બાઈ ભાઈ ભેગા થાય માટે અમે અહીં બેસી રહીશું. ત્યારે બાઈ કે ઠીક બેસી રહો. સાંજે ઢોર આવવા માંડ્યા એટલે મહારાજ ખડકી ઉગાડીને અંદર ઓટે મૃગચર્મ પાથરીને બેઠા. તે બાઈએ ઓસરીમાં આવીને જોયું તો મહારાજને દીઠા. અરે મહારાજ, માલિકોરે કેમ આવે? કે મહારાજ કે અમને બાર ઢોર મારતા હતા એથી અહીં આવીને બેઠા છે. બાર ઢોર મારતા હતા કે અમને એટલે અંદર આવ્યા છે. ત્યારે બાઈ કે ઠીક બેસી રહો. પછી સાંજે દીવા વખત થયો ત્યારે મહારાજ ત્યાંથી ઉઠીને ઘરની ઓસરીના ખૂણામાં મૃગચર્મ પાથરીને બેઠા. બાઈએ ઘરમાંથી આવીને જોઈને ઓસરીમાં ધ્યાન કરતા મહારાજને જોયા એટલે તરત એને કીધું, અરે બાબાજી, હવે તમે અંદર કેમ આવ્યા? મારે તમને હવે શું કહેવું? બહાર બેસવાની હા પાડી તો માય આવ્યો, માય હા પાડી તો ઓસરીમાં આવ્યો. મહારાજ કે ત્યાં વારે વારે કૂતરા આવે છે, તમને અડી જાય છે, એટલે અમે અંદર આવ્યા છે. આમ કીધું, અહીં બેઠા છીએ. બાઈ કે ઠીક બાવા, હવે અહીં બેસી રહેજે, કે આગો પાછો જાસમાં. મહારાજ કે હવે ક્યાંય નહીં જાઉં. બસ પછી બાઈ ઘરમાં જઈને પોતાનું કામકાજ કરવા માંડી. પોતાના ધનીને છોકરાને મહેમાન સૌને જમાડીને હુર આવ્યા. મહારાજને ના પૂછ્યું, બીજા બધાને જમાડી દીધા. આ જીવ આવો, ધનીને જમાડ્યો, છોકરાને જમાડ્યા, સંબંધીને જમાડ્યા, પણ મહારાજને ના પૂછ્યું. પછી એ બાઈ મહેમાન સાથે વાતો કરતી હતી તે મહારાજ ઉઠીને તે બાઈ પાસે ગયા અને કહ્યું, અમને વાડુંનું કેમ પૂછ્યું નહીં? સાંજનું ભોજન અને વાડું કે તો કેમ તમે પૂછ્યું નહીં કે અમને જમવાનું? અમને ભૂખ બહુ લાગી છે માટે વાડું કરાવો. બાઈ કે અરે મહારાજ, આટાને વાડું શેનું કરાવું? વહેલા બોલ્યા હોત તો કરાવત, હવે કાંઈ નથી. ખીચડીનું હાંડલું ધોઈને ચૂલે મૂકીને અહીં બેઠી છું, હવે કાંઈ ન મળે. મહારાજ કે ખોટું શું કરવા બોલો છો? ધાનનું હાંડલું અડધું ભર્યું છે, એમાંથી વાડું કરાવો, અંદર છે, એમાંથી જમવાનું આપો. ત્યારે બાઈ કે હવે કાંઈ નથી. મહારાજ કે તમે ત્યાં જઈને જુઓ તો ખરા. પછી એ બાઈએ રાંધણિયામાં જઈને ચૂલા ઉપર જોયું તો ખીચડીનું હાંડલું અડધું ભરેલું દેખ્યું, અડધું ભરેલું હતું. પછી ખીચડી એક થાળીમાં કાઢીને મહારાજને જમવા બોલાવ્યા. મહારાજ આવીને બેઠા, ખીચડીની થાળી મહારાજ આગળ મૂકી એમાં ઘી દીધું. ત્યારે મહારાજ કે અમને દૂધ આપો. બાઈ કે હવે દૂધ ક્યાંથી દઉં? બધું મેળવી દીધું છે. ત્યારે મહારાજ કે મેળવી દીધું હોય તો ભેંસને ફરી દોઈ લાવો, ભેંસ ફરી દોવા દે. એક વખત દૂધ કાઢી લીધું, ભાઈ ફરી દૂધ આવતું હશે હવે સવારે. દૂધ દોઈ લાવો, લાવો તાંબડીને હું આંગળી અડાડી દઉં એટલે ભેંસ દોવા દેશે. ત્યારે તે બાઈએ ખીચડીનો પરચો દીઠો હતો એટલે વિશ્વાસ રાખીને દૂધ દોવાની તાંબડી મહારાજને આપી. તે મહારાજે એને આંગળી અડાડીને કહ્યું, હવે દોવો એટલે તરત દોવા દેશે. તે તાંબડી લઈને બાઈ ભેંસ દોવા ગઈ, જોયું તો ભેંસના આંચળમાંથી દૂધના ટીપા પડતા ભાડ્યા. કોઈ દી પોતે આટલા વર્ષોથી ભેંસ રાખેલી પણ કોઈ દી ટીપા પડતા નહીં, આજે તો ઓટોમેટિક ટીપા પડવા લાગ્યા. અને પારસો મૂકીને ઊભી હતી બાઈએ દોવા માંડ્યું. હર વખત જે તાંબડી પોણી ભરાય એટલું દૂધ ભેંસ કાઢતી, એ વખતે તાંબડી દૂધની આખી ભરી દીધી. તેથી હરખાઈ આમે સ્ત્રીને તો હું ઢોર વધારે દૂધ આપે તો, અરે પણ અમારી ગાયને ભેંસ આજે તો 2 લિટર દૂધ આપી દીધું. એમ ખુશ થઈ જાય ગામડાના માણસો, કારણ કે એના રૂપિયા આવે, ઘરમાં મેળવનમાં કામ લાગે, ઘી થાય, દૂધ છાશ, છોકરા પીવે, એ બાઈઓ રાજી થાય. જીવને કેટલું એટલું જોઈ. પેલું કીધું પેલી ડોશીને કે શું કરવું, મહારાજે એને આશીર્વાદ માગવા કીધું, તેને માગ્યું, મારો વીરો ને મારી ભેંસો 2 હાજા નરવા રે, બસ આવા આશીર્વાદ આપો. ભેંસો ને વીરો 2 માગ્યું, બીજું કાંઈ ના માગ્યું. આવું થાય. હરખાઈમાં
થઈને બાઈએ મહારાજને દૂધ દેવા આવી. મહારાજ કે ગાડીને આપો, ત્યારે બાઈ કે ભેંસનું દૂધ ગળાય નહીં. મહારાજ કે લુગડું ઉપર માંડીને ગાડી આપો તો જમશું, નહીં તો નહીં જમીએ. પછી બાઈએ દૂધ ગાડીને તાંસળી ભરી આપી. મહારાજ દૂધને ખીચડી જમ્યા, ચડું કરીને ઓસરીના ખૂણામાં સૂઈ ગયા અને સવાર ઉઠીને વહેલા ચાલી નીકળ્યા. પછી બાઈએ ઉઠીને જોયું, મહારાજ ના મળ્યા. પછી લોયામાં મહારાજે જ્યારે 2.5 મહિના સુધી શાકોત્સવ કર્યો ને, ત્યારે મહારાજના દર્શન કર્યા એ ડોશીએ આવીને. ત્યારે મહારાજે કહ્યું, ડોશીમાં અમને ઓળખો છો? તો કે ના મહારાજ, હું તો તમને ઓળખતી નથી, તમને પહેલી જ વાર મળી. મહારાજ કે તમારે ઘેર દૂધને ખીચડી રાતે જમ્યા હતા અને બાઈને સ્મૃતિ આવી અને કહ્યું, તમો ભગવાન ખરા, હું ત્યારની તમને ગોતતી હતી, તે આજે તમે મને મળ્યા. કેટલા વખતથી હું તમને ગોતતી હતી, તે તમે આજ મળ્યા. પણ કેવા ભગવાન અંતર્યામી, અને કેવું ભગવાન સ્વરૂપ પોતાનું બતાવે કે બધું જ ભગવાનના હાથમાં છે, એવા મોટા મહારાજ. માટે અહીં સ્વામી કહે છે કે તમે અકળ મૂર્તિ છો અને પાછા કેવા છો, અંતર્યામી છો. બધું જ અંતરનું આપણું મહારાજ જાણે છે, એવા છે. માટે સ્વામી કે એવા જે મહારાજ મળ્યા છે એનો મહિમા વિચાર્યા કરો. પતિત પાવન સરન સરન જીવન જાણું છું, અદમોદારન યગહરન જીવન જાણું છું, નખ શિખ મૂર્તિ મંગળ રૂપ જીવન જાણું છું, આવે જોયે સુખ અનુપ જીવન જાણું છું. મહારાજની મૂર્તિ મંગળ રૂપ છે, એને જોતા અંતરમાં સુખ સુખને સુખ આવ્યા કરે એવા છે. આનંદ પાવા આનંદ કર જીવન જાણું છું. ભગવાનના ચરણ કેવા છે? તો કે આનંદ આપવાવાળા છે. તો કેટલાય ને થાય ભગવાનના ચરણ આનંદ આપવાવાળા છે. હા, આનંદ આપવાવાળા છે. પણ ભગવાનના ચરણારવિંદને જે ધાર્યા કરે, ભગવાનના ચરણારવિંદના ચિહ્નને જે જોયા કરે, એને આનંદ મળે. જેને એ જોવાની ટેવ નથી પડી, એને એ આનંદ કેવો મળે છે એની ખબર ન પડે. અંતરમાં ક્યારેક સવારમાં ઉઠીએ ત્યારથી સાંજ સુધી વિચાર્યા કરું કે આજે મારે મહારાજની ઉર્ધ્વરેખામાં 2 કલાક ધ્યાન રાખવું છે. ખુલ્લી આંખોએ હાલતા ચાલતા જેવી રીતે આપણને આપણું કપડું યાદ રહે છે, આપણને આપણી ગાડી યાદ રહે છે, તમારું ઘર યાદ તમને રહે છે. ભલે તમે બેઠા હો મંદિરમાં, પણ તમારા ઘરનું ફ્રીજ, આટલો શબ્દ બોલું તો ફ્રીજ દેખાય, ગેસ દેખાય, રૂમ દેખાય. બેઠા છે મંદિરમાં, જોવો છો મહારાજ, જોવો છો સાધુ, પણ દેખાય ઘર આખું. એવી રીતે ઘર જોતા હોઈએ, જોબ કરતા હોઈએ, દેહના સંબંધીને મળતા હોઈએ, તો એ મહારાજ અને સાધુ દેખાય. જો જોવા હોય તો એવી જ રીતે મહારાજ દેખાય. જેમ અહીં બેઠા ઓલું સાંભળે છે અને દેખાય છે, આબેહૂબ દેખાય છે, એવી રીતે ત્યાં બેઠા હોય ને આ દેખાય, એવું પણ થઈ શકે ને. જેમ અહીં બેઠા એ દેખાય છે, એમ ત્યાં બેઠા આ પણ દેખાય. પણ ફરક એટલો છે, અહીં બેઠા એ એટલે દેખાય છે કે એ બહુ પાકું કરી દીધું છે, ત્યાં બેઠા એટલે ના દેખાય કે આને પાકું કરતા નથી. આને ઘૂંટી ઘૂંટીને જો મોઢે કરે તો આ ત્યાં દેખાય જ. લૌકિક વસ્તુ જો આવી જતી હોય તો આ તો અલૌકિક છે, તો આ પણ વૃત્તિમાં આવી જ જાય. પણ અભ્યાસ કરે તો ભગવાનના ચરણારવિંદ એવા છે, મંગળરૂપ છે, ભગવાનના ચરણ એવા છે. માટે ભગવાનના ચરણારવિંદની સ્મૃતિ રાખવી. આનંદ આપવાવાળા છે ભગવાનના હસ્ત, પણ આનંદ આપવાવાળા છે. આનંદમાં મુખ મનોહર, ભગવાનનું આનંદની અંદર આમ મુખ હોય, ભગવાન મંદ મંદ હસતા હોય, એવું ભગવાનનું મુખારવિંદ એને સ્મૃતિમાં રાખવાનું. પીવડા ઘનશ્યામ મહારાજ કેમ મંદ મંદ હસ્યા કરે છે? એ જે ભગવાનનું હાસ્ય છે એને સ્મૃતિપટ પર રાખીને વારે 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 જે વિચાર્યા કરે, વારે વારે એને ધાર્યા કરે, એને આનંદ આવે, એમ નિષ્કુળન સ્વામી લખે છે. આનંદ રૂપ અનુપમ એવું જીવન જાણું છું, સૌ જનને જોયા જેવું જીવન જાણું છું, આનંદ વસન ભૂષણ અંગે જીવન જાણું છું, આનંદ આપો છો ઉછરંગે જીવન જાણું છું. ભગવાન આનંદ આપે છે. આનંદ શબ્દ એવો છે
કે એની અંદર અપાર સુખ રહેલું છે, એટલે એની ભગવાન માટે આનંદ શબ્દ વપરાય છે. આનંદ રૂપ અનુપમ, એવું ભગવાનનું રૂપ આનંદ રૂપ છે, અનુપમ છે, જેની ઉપમા ન દેવાય. સૌ જનને જોયા જેવું ભગવાનનું રૂપ બધાને જોયા જેવું છે, કારણ કે જગત માત્રના જેટલા રૂપ છે ને એ એક દિવસ હળી જવાના. જેટલા રૂપાળા જુવાનીમાં લાગીએ છે ને એટલા રૂપાળા 25 વર્ષ પછી નહીં હોઈએ, એનાથી બીજા 25 વર્ષ પછી એથી રૂપાળા નહીં હોઈએ. દાદાનો જુવાનીનો ફોટો કેવો હશે? કેવો ફોટો હોય ને અત્યારે જોઈ લો. જુવાનીના જુવાનીની કોઈ જુવાન સ્ત્રી હોય તેનો ફોટો કેવો હોય, અને પછી 80 વર્ષના ડોશીમાં થાય ત્યારે કેવું થાય? તે આ શરીર જ એવું છે, આમાં કંઈ માલ જ નથી. આ તો જીવને આની વાસ્તવિકતાનું ભાન નથી હોતું ને, એટલે બધું રૂપ રૂપનો અંબાર લાગે. બાકી આમાં કાંઈ નથી, હાડકા માંસ ચામડા મજ્જા રુધિર પાક પરુ વિષ્ટા મૂત્ર એનાથી ભરેલી આ કોથળી છે. આને ગમે તે બાજુથી ચીરો તો એકેય માલ હારો ના નીકળે, ગમે તે બાજુ ચીરો પાડો ને તો લાગે ગાર્બેજ ભરી દીધી છે અંદર. માંસના લોચાવા ડૉક્ટરો ઓપરેશન કરે ને યાદનું, તો અહીંયા આગળ માંસના લોચા હોય એને આખા આખા આમાં આમાં થપ્પા મારી મારીને પછી ટાંકા લઈ લે ઉપર. બોલો, માંસના લોચા આમાં હાડકાનું સ્ટ્રક્ચર કર્યું, ઉપર માંસના લોચા નાખ્યા અને એની ઉપર થોડી ચામડી મળી દીધી જોરદાર. આ જે ઉપરનું છે ને કવર એક જ સરસ છે દેખાવમાં, બાકી આ જેવું કવર ઉતરે ને એટલી એક વસ્તુ જોવી ગમે નહીં, પોતાના શરીરની કોઈ ના ગમે, એક કવર જ ખાલી ઉતારી દેવાનું. અને બહુ પાતળું કવર છે, 8-7 લેયર કહે છે ચામડીના, પણ એ એક આમ લેયર તો બહુ પાતળું છે, આમ આમ જ ઉતાર દે, કોઈના મોઢા પરથી આખી આખી ચામડી ઉતાર દે, કેવો રૂપાળો લાગે, કેવો લે, હે ઓળખાય જ નહીં. ખાલી આટલી આ નેન છે ને, આ નેન આટલી જ કોઈને કાઢી નાખે ને આટલી આટલી નીકળી જાય ને. ગમે એટલો રૂપાળો દેખાતો હોય ને કોઈ, કે કોઈ ગમે એટલી રૂપાળી સ્ત્રી દેખાતી હોય ને, ખાલી આટલો જ પાર્ટ. આ તો ભગવાને બધું ફિનિશિંગ બ્રહ્માજીને હોપ્યું છે એટલે બધું કર્યું છે, બાકી આટલું જ કાઢી નાખે ને તો કાંઈ માલ નહીં. ભૂત જેવો લાગે જોવે તો, ભૂત જેવું, કે આ ભૂત જ આવ્યું છે શું? આવું થાય, તમને જ બધું મળતું હશે કોમ્પ્યુટરમાં, આવું જોવા મળતું હશે ને, એવું જ લાગે ને ભૂત જેવું. બોલો, વિચારો તમે, એક ખાલી બસ આટલા વાળ ઉતાર દે ને ભૂત જેવું થઈ જાય માણસ. અરે ભૂત જ છે, આમાં માલ જ નથી, આ ભૂત જ છે. ભગવાન ના ભજે બધા ભૂત, ભગવાન ના ભજાય તો આ શરીર ભૂત જ છે. જેને વળગ્યું છે ને એનું ખરાબ જ કર્યું છે. ભૂત વળગે કેમ ખરાબ કરે કોકનું, એમ આ ભૂત જેને વળગ્યું છે એનું ખરાબ જ કરે. માટે રૂપ જોવા જેવું તો એક ભગવાનનું જ છે, બાકીનું તો તમારે જેમ જરૂરિયાત હોય એમ તમારે જે હાલતું હોય બરાબર છે, પણ રૂપ જોવું છે તો ભગવાનનું જોઈએ. આનંદ એમાંથી આવશે, સુખ એમાંથી આવશે. એ રૂપ જો યાદ રહેશે તો અંતકાળ સુધરશે, નહીં તો આ ભૂત જેવું શરીર તો જન્મ જન્મ મળ્યા જ કરવાનું. સમજ્યા? આ વખતે ના કામ કર્યું હોય ને બીજી વખત જન્મ થાય ત્યારે આમ કરે, કોઈ વાર ચાઇનાનું નાક મૂકે ને, કોઈ વાર અમેરિકાનું મૂકે ને, કોઈ વાર ઇન્ડિયાનું મૂકે, કોઈ વાર ફિલિપિન્સનું મૂકે. સમજ્યા ને? અંદર નાકનું આમ થોડુંક આડકું જ બદલવાનું ને, સેજામાં આડકું બદલીને ઉપરનો શેપ બદલી લે એટલે પૂરું થઈ ગયું. બાકી માલ હું, કશોય નહીં, કશોય નહીં. કોઈ બહુ સરસ રૂપાળો દેખાય શું ભાઈ આવે, કંઈ નહીં, એનું નાક થોડું હરખું છે એટલે. પણ ખરેખર એક્સિડન્ટ થાય ને નાક એનું તૂટી જાય તો પછી એનું એ જ બહુ રૂપરૂપનો અંબાર હોય ને, રૂપરૂપનો અંબાર હોય એવી સ્ત્રી હોય તો પછી શું કરવું? હવે આ રૂપ જોઈને વર્યો હોય કે રૂપ બહુ સારું છે એટલે લગ્ન કરી લીધા ને એક્સિડન્ટ થયો, નાક જ જતું રહ્યું ઓલી બાઈનું, તો શું કરે? છૂટાછેડા કરે? પછી એવું ને એવું જ હલાવવું પડે. એટલે એક જગ્યાએ રૂપ ભગવાન સિવાય કોઈ રૂપમાં આસક્ત થવા જેવું નથી. ભગવાનનું જ રૂપ જોવા જેવું છે, ભગવાનમાં જ ખેંચાવા જેવું છે. ચરણારવિંદ ભગવાનના જોવા જેવા છે, હસ્ત ભગવાનના જોવા જેવા છે, ઉદર ભગવાનનું જોવા જેવું છે, કેળ ભગવાનની જોવા જેવી છે,
સાથળ ભગવાનના જોવા જેવા છે. નંદ સંતો આ મૂર્તિમાં ચોટ્યા, રૂપના ભૂખ્યા થઈએ, એટલા ભૂખ્યા થઈએ કે રૂપ આપણે જોઈએ જ પણ એ રૂપ મહારાજનું હોય, રસ આપણે જોઈએ જ પણ મહારાજના સંબંધવાળો હોય, શબ્દ આપણે જોઈએ જ એને સાંભળ્યા વિના હાલે જ નહીં, પણ મૂવીના ગીત નહીં, ભગવાનની કથાને કીર્તન સાંભળ્યા વિના ચાલે જ નહીં, એવો શબ્દ જોઈએ. અને એવી જ્યારે ટેવ પડી જાય ત્યારે જીવાતમાં બીજી રીતનો થઈ જાય. માટે રૂપ જોઈએ તો મહારાજનું જોઈએ, બીજા કોઈ રૂપ ના જોઈએ, બીજા કશે કોઈ જગ્યાએ ન ખેંચાઈએ. એમાં જુવાન હોય એને ખાસ ગમે ને આમથી આમ ઘૂમડવાની ટેવ હોય ને, કોમ્પ્યુટરને ફોન લઈને આમ આમ ઘૂમડ્યા જ કરે નવરા બેઠા. હારો કોઈ નવરો જ નહીં, ગમે ને જો એરપોર્ટ પર જુઓ, ગમે ને જો ઘરમાં જુઓ, ક્યાં છે છોકરો? રૂમમાં. રૂમમાં શું કરે છે ખબર નહીં, કોમ્પ્યુટર પર કંઈક કરતો હશે, આટલો જ જવાબ મળે. કોઈ મા બાપને પૂછો છોકરો ક્યાં છે? રૂમમાં. શું કરે રૂમમાં એ? ખબર નહીં આવે, કોમ્પ્યુટર પર કંઈ એનું કામ કરતો હશે. શું એનું કામ? કામ તો થોડુંક જ હોય, બાકી બીજું નકામું કામ કરતો હોય જાજુ. આમથી આમને આમથી આમ ઘૂમડ્યા કરે, બીજી બધી સાઇટો આમથી આમ ઘૂમડશે, આ કરશે આ કરશે આ કરશે, રાતે 2 વાગે 3 વાગે હોઈ જાય, સૂર્યવંશી હવાર 12 વાગે ઉઠે, 2-3 વાગે હોઈ જાય ને 12 વાગે ઉઠે, 12 વાગે ઉઠીને પછી વરી પાછું કંઈક બનવા જતો હોય ને થોડું કંઈક જોબ કરતો હોય તો મા બાપ જાણે કહો અમારો છોકરો તો પણ એટલું બધું રાતે વાંચે છે, એટલું બધું વાંચે, 3 વાગ્યા 3 વાગ્યા સુધી તો 3 પહેલા તો કોઈ દી હોવાનું જ નહીં એટલું વાંચે. એની કોમ્પ્યુટરની હિસ્ટ્રી કાઢે ખબર પડે કે 3 વાગ્યા સુધી વાંચતો હતો, બીજું કંઈ કરતો હતો. મા બાપને ભરોસો પાછો એવો જબરો હોય ઘણી વખત. પણ યુવાનોએ પોતે જ છોકરાઓએ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જેટલું જરૂરી છે એટલું કામ કરવું, બાકી આ બધાય સાધનોથી દૂર રહેવું. જો એક વખત જેવો દારૂ પીવાનું વ્યસન છે ને, એવું જ આ બધું જ આ મીડિયાઓ છે ને એ દારૂથી ખરાબ છે. દારૂ તો છે ને 8 કલાક પછી ઉતરે, આ મીડિયા તો છે ને એનો ટાઈમ થાય એટલે ખેંચે. જેવા તમે નવરા પડો ને એટલે તરત ખેંચે, ઓલું જોયું તું ચાલો ફરી જોઈએ, ઓલું સાંભળ્યું તું હાલો ને ફરી સાંભળીએ, અને એક વાર સાંભળો, આજે સાંભળ્યું એટલે અઠવાડિયા પછી ફરી એ સંભળાવાનું જ, આજ જોયું છે એટલે અઠવાડિયા પછી ફરી એ જોવા માટે ખેંચાવાનું જ. એના કરતાં જેને એમાંથી નિવૃત્ત થવું છે ને જોવાનું જ એવું બંધ કરવું, તો પછી ધીરે ધીરે છૂટી જાય. બાકી જેટલું આપણે જોવા ને સાંભળવા જઈએ અને એમાં થાય શું, આપણું મગજ બગડે, બીજું કાંઈ ના થાય. આજે આ બધા લોકો આટલા આટલા છોકરા બંદૂક ચલાવવાનું શીખી જાય છે, ક્યાંથી શીખે છે? એને કોઈ ટ્રેનિંગ સેન્ટર થોડું છે? કોમ્પ્યુટરમાં જોયું જોયું, મૂવી જોયું, આ જોયું, કહો 12 વર્ષનો છોકરો નીકળ્યો અને આવું થઈ ગયું, પેલા ને મારાય 12 વર્ષ છે અને આ બંદૂક પડી, હાલો આપણે કરો કંઈક આવું, ઓલો 100 હોય ને આ ઓરિજિનલ કરી દે, 50-50 ઘાયલ કરી દે, આવું જ થાય છે. માટે સારામાં સારું જોવું છે તો ભગવાનની મૂર્તિઓના વિડીયો છે, જોયા કરો, ભગવાનનો જો કલ્ચર પ્રોગ્રામ જો, સત્સંગની કથાઓ જો, એવું બધું બહુ છે સત્સંગમાં જેમાંથી મનોરંજનને હાસ્ય મળે, એવું જોવાનું. પણ જેની અંદરથી આપણું કલ્યાણ બગડે એવું ના જોવું. આનંદરૂપ એવા ભગવાન છે, ભગવાનનું રૂપ એવું છે, ભગવાનના આનંદ વસન, ભગવાને પહેરેલા વસ્ત્રો એ આનંદ આપવાવાળા છે. કેટલા સરસ ગઈકાલ અહીંયા આગળ કેટલા સરસ વાઘા હતા મહારાજને, પ્રજાસત્તાક દિન હતો ને ભારતનો, વંદે માતરમના વાઘા કેટલા સરસ હતા. અને આજે મહારાજ મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય છે, આજે પોષવદી 7 આજની તિથિએ સ્વામી પ્રગટ થયા પૃથ્વી પર. કરોડો કરોડો વંદન સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં કરીએ. આજે દાદા ખાચર મુક્તરાજ ભક્તરાજ દાદા ખાચર એમનું પણ પ્રાગટ્ય છે, એમના ચરણોમાં પણ આપણે કરોડો કરોડો વંદન કરીએ. સદગુરુ મુક્તાનંદ સ્વામીની દાસત્વ ભક્તિ અને દાદા ખાચરની સમર્પણ ભક્તિ, મુક્તાનંદ સ્વામીની દાસત્વ ભક્તિ અને દાદા ખાચરની સમર્પણ ભક્તિ, આજ દિવસ સુધી એનો તાગ કોઈ લઈ નથી શક્યું ને કોઈ લઈ શકશે નહીં. ભગવાન જેમ અગાધ છે એમ આ બંને પાત્ર અગાધ છે. ભગવાનને ધારવાના કારણે અનંત છે. ભગવાન જેમ અનંત છે એમ સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે અનંત 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 ઊંડું પાત્ર, જેને કોઈ કળી ના શકે, કેને જેને કોઈ સમજી ના શકે, જેને કોઈ વિચારી ના શકે એવી કલ્પનાતીત સાધુતાની મૂર્તિ એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી.
આજે બધાએ પોતાને ઘેર મુક્તાનંદ સ્વામી એમના ચરણોમાં વંદન કરી ઘરે પૂજન કરજો. સ્વામીનું પૂજન કરજો, દાદા ખાચરનું પૂજન કરજો, મૂર્તિ ન હોય તો મનોમન પૂજન કરજો, પણ પૂજન કરી અને એમના ચરણોની અંદર આપણો ભાવ એટલો જ રજૂ કરીએ કે તમે અમને મળ્યા, તમે અમને આ સત્સંગ આપ્યો. કારણ કે મુક્તાનંદ સ્વામી જો ન હોત તો નીલકંઠવર્ણી કોઈ દી રોકાયા ન હોત. જે નીલકંઠવર્ણીને આખું ભારત કોઈ ના બાંધી શક્યું, ભારતના મોટા મઠાધીશો ના બાંધી શક્યા, હિમાલયના મોટા યોગ્યો ન બાંધી શક્યા, એ નીલકંઠવર્ણીને મુક્તાનંદ સ્વામીએ લોજમાં બાંધી દીધા છે. નીલકંઠવર્ણીએ પણ કીધું છે, અમે આ મુક્તાનંદ સ્વામીને જોઈને મહારાજ કે લોજમાં ટકી ગયા, જો આ મુક્તાનંદ સ્વામી ન હોત તો અમે લોજમાં રહ્યા ન હોત. શ્રીજી મહારાજ કેટલા મુક્તાનંદ સ્વામીને વશ હશે કે મહારાજ તો દ્વારકા જવાના હતા. મહારાજ દ્વારકા મોટું તીર્થ છે, મહારાજે એક તીર્થ બાકી નથી રાખ્યું, પણ મુક્તાનંદ સ્વામી મળ્યા પછી શ્રીજી મહારાજ દ્વારકા જવાનો સંકલ્પ મૂકી દીધો. આટલા તીર્થોમાં જે ફર્યા, એક દ્વારિકા એકલું જ બાકી હતું, એ દ્વારિકા તીર્થ મુક્તાનંદ સ્વામી જો મહારાજને મળી ગયા તો મહારાજ દ્વારિકા નથી ગયા અને મુક્તાનંદ સ્વામીના ચરણમાં રહી ગયા. એ મુક્તાનંદ સ્વામી કેવું પાત્ર હશે? શ્રીજી મહારાજ એનાથી શું સાબિત કરવા માગે છે કે દ્વારિકા કરતાં પણ મને કોઈ એકાંતિક સાધુ મળે ને તો મારા માટે દ્વારિકા જેવા મોટા તીર્થ કરતાં પણ અધિક છે. આ મહારાજે પોતાના જીવનથી સાબિત કર્યું. એ મુક્તાનંદ સ્વામી એમનું પ્રાગટ્ય આજે થયું. એ જો ન હોત તો મહારાજ આ સત્સંગમાં હોત જ ક્યાંથી? એવા મુક્તાનંદ સ્વામીને કરોડો વંદન કરીએ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આનંદ વસન ભૂષણ ભગવાનના જે અલંકારો છે એ પણ આનંદ રૂપ છે. કૃપા સિંધુ છો ઘન શ્યામ જીવન જાણો છું, ક્રોધ લોભ નિવારણ કામ જીવન જાણો છું, પરમાત્મા પૂરણ બ્રહ્મ જીવન જાણો છું, નીલકંઠ કહે નિગમ જીવન જાણો છું. હે પ્રભુ, તમે કૃપા સિંધુ છો, ક્રોધ લોભ એને દૂર કરવા વાળા છો, પરમાત્મા પૂરણ બ્રહ્મ તમે પૂર્ણ બ્રહ્મ છો, પરમાત્મા છો, તમને વેદો નીલકંઠ કહે છે એવા તમે પ્રભુ છો. જીવીશ્વરના છો સ્વામી જીવન જાણો છું, વળી સર્વે ધામના ધામી જીવન જાણો છું, ક્ષર અક્ષરથી છો પર જીવન જાણો છું, અક્ષર બ્રહ્મ તમારું ઘર જીવન જાણો છું. તમે જીવન ઈશ્વરના સ્વામી છો, બધાય ધામના ધામી છો, જેટલા ધામ કહેવાય છે એ બધાય ધામના ધામી તમે છો, ક્ષર અક્ષરથી તમે પર છો અને અક્ષર બ્રહ્મ તમારું પોતાનું ઘર છે. અક્ષર ધામ એ તમારું ધામ છે, તમારું ઘર છે. બાકીના ધામના ધામી એટલે માલિક તો તમે જ છો, પણ એ ધામમાં તમે જેને જેને રાખ્યા છે એ બધાય ત્યાં રહ્યા છે. 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે શિવજીને કૈલાસમાં રાખ્યા, વિષ્ણુને વૈકુંઠમાં રાખ્યા, બ્રહ્માને સત્યલોકમાં રાખ્યા, જ્યાં જેનું કામ હતું ત્યાં ભગવાને બધાને નિમ્યા. પણ બધા ઉપર માલિકી કોની છે? ભગવાનની છે. પણ ભગવાનની પોતાનું ઘર ક્યું છે? અક્ષર બ્રહ્મ તમારું ઘર જીવન જાણું છું, કાળ માયા તમારી શક્તિ જીવન જાણું છું, કરો બહુ કારજે વતી જીવન જાણું છું, કોટી બ્રહ્માંડને કરે છે જીવન જાણું છું, ઉત્પત્તિ સ્થિતિને હરે છે જીવન જાણું છું. મહારાજ, કાળ માયા એ બધી તમારી શક્તિ છે, એ બધાય વતી તમે બહુ કામ કરો છો, એ બધાય વતી એટલે કે બધા તમારા દ્વારા કામ કરે છે એવા તમે છો. કોટી બ્રહ્માંડોને આ કાળ માયારૂપી શક્તિ સર્જે છે, એનો વિનાશ કરે છે, સ્થિતિ કરે છે, એ બધુંય પ્રભુ તમારા વડે થાય છે. તેના નિયંતા છો તમે જીવન જાણો છો, સત્ય સ્વામી જાણ્યા અમે જીવન જાણું છું, કારણ ના કારણ કહીએ જીવન જાણું છું, કાળ ના પણ કાળ લઈએ જીવન જાણું છું. આવું નિષ્કુળાનંદ સ્વામી મહાત્મ્ય ચિંતામણીની અંદર 14 કડી સુધી મહારાજનું મહાત્મ્યનું આપણને રસપાન કરાવ્યું. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે,
माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे घनश्याम।